સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે. તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસના લોકસભા ઉમેદવારના સમર્થનમાં માલધારી સમાજ આવ્યો છે. મહત્વનું છે કે શહેરના ઉમિયાચોક વિસ્તારની અંદર કોંગ્રેસના સમર્થકમાં માલધારી સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે. અનોખો રત્ન પ્રચાર કરવામાં આવ્યો છે. પરંપરાગત ભૈરવેશમાં માલધારી સમાજના લોકો પહોંચ્યા છે. પરેશ ધાનાણીના સમર્થનમાં હવે માલધારી સમાજના લોકો આવ્યા છે. તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. રાજકોટમાં જે રીતે મામલો વિવાદાસ્પદ બન્યો હતો, ક્ષત્રિય સમાજને લઈને વિરોધનો સુર હવે જો વાત કરીએ તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે. 22 વર્ષ પછી ધાનાણી અને રૂપાલા રાજકોટ લોકસભા ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં હવે માલધારી સમાજ આવ્યો છે. માલધારી સમાજ દ્વારા અનોખો રીતના પ્રચાર છે તે કરવામાં આવ્યો છે. પોતાની વેદના વ્યક્ત કરવામાં આવે છે. માલ શું કહેશો, અનોખો રીતના પ્રચાર છે ને, આપણે વેદના વ્યક્ત કરો છો. ગુજરાત એક્ટના કાયદા હેઠળ માલધારી રાજકોટના જેટલા ભરવાડવાડી સમાજના લોકો પશુપાલન કરી રહ્યા છે એવા લોકોને દબાવવાનો જ્યારે સરકાર દ્વારા અને કોર્પોરેશનના કર્મચારી દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે ઘરમાંથી ઢોર કાઢી જવું, અન્યાય આપણે જોઈ શકીએ છીએ આ બોર્ડની અંદર કે એક ટ્રેક્ટરની અંદર 5 ગાય ભરવાની હોય 25-25 ભરીને આજે ગાયના મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે મત અધિકારનો ઉપયોગ કરી સમસ્ત સમાજને સમજાવવા નીકળ્યા છીએ. આજે અમારા પહેરવેશ ભૂષાની અંદર કે ભાઈ તમે સમજો, જ્યારે કોઈ પણ અહંકારનો અને અહમનો જ્યારે એને તોડવા માટે શું કરવાનું હોય તો એનો મતાધિકારનો ઉપયોગ જ્યારે લોકશાહીની અંદર મળતો હોય તો એ લોકશાહીના મતાધિકારનો ઉપયોગ કરીને સરકારની સામે જંગી મતદાન થાય. કોંગ્રેસ તરફી આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના રબારી ભરવાડ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત થઈ અને રોડ ઉપર જઈ અને માલધારીઓના નેહડે નેહડે જઈને પ્રચાર કરી રહ્યા છે કે હવે મત આપણે ખૂબ આપ્યા, આ લોકોને મત આપ્યા, એ લોકોના મત આપણી માથે ચડી ગયા છે, એટલે હવે એવા લોકોને મત ન દેવો જોઈએ અને કોંગ્રેસ તરફી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને દેખાડવું જોઈએ કે માલધારી સમાજના મતની શું કિંમત છે. વાત કરવામાં આવે તો માલધારી સમાજના લોકો છે તે પહેરવેશ પોતાના પરંપરાગત પહેરવેશમાં અહીં ઉપસ્થિત છે. આપણી સાથે અન્ય આગેવાનો છે તેની સાથે વાત કરવાની કોશિશ કરશું. પરેશ ધાનાણીને સમર્થન જાહેર કરું છું, ક્યાં મુદ્દા ઉપર આપણું સમર્થન રહેશે? નહીં, અમે સમર્થન જાહેર નહીં, અમે કોંગ્રેસમાં વર્ષોથી છીએ. રંજીતભાઈ છે અને અમારા માલધારી સમાજે અમે હરેશભાઈ ભારાઈ હું માલધારી સામે ભાજપની વ્યક્તિ એક પણ જગ્યાએ ભાજપની સભા નથી કરેલી. રાજકોટમાં માત્ર માલધારી સમાજનું સંમેલન બોલાવે છે અને સંમેલનમાં પણ અમને કોંગ્રેસમાં રંજીતભાઈ હોય અમે હોય અમને લોકોને રોકવામાં આવે છે સંમેલનમાં જતા. માટે અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ સામે ભાજપવાળાએ 10 વર્ષમાં શું કરી દીધું છે. માલધારી સ્માર્ટ સિટીના નામે હંમેશા ગાયોને રાજકોટ બહાર કાઢવામાં આવ્યું છે અને નાના અને ગરીબ મધ્યમ વર્ગના માલધારીઓ આજીવિકા એમની છીનવાઈ ગઈ છે. વાત કરવામાં આવે તો રાજકોટમાં હવે માલધારી સમાજ છે તે સક્રિય બન્યો છે અને પરેશ ધાનાણીને સમર્થન છે તે આપતો તે રીતના અનોખો રીતના પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે. પોતાના પરંપરાગત પોશાકની અંદર પહોંચ્યા છે અને પરેશ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણી છે તેને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટમાં માલધારી સમાજ હવે ધાનાણીના જો વાત કરીએ તો સમર્થનમાં આવ્યો છે. કેમ કે જે રીતે પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી હવે મેદાને ઉતર્યા છે, મહત્વનું છે કે 22 વર્ષ પછી પરેશ ધાનાણી અને રૂપાલા આમને સામને જોવા મળશે. તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેને લઈને હવે માલધારી સમાજ પરેશ ધાનાણીના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતેથી આ સમગ્ર વિગતો સામે આવી રહી છે જ્યાં માલધારી સમાજ ધાનાણીના સમર્થનમાં આવ્યો છે.